બાબરમાં પણ આજે લોકડાઉનનો કડકાઈથી અમલ થતો જોવા મળ્યો હતો. બાબરના હાઈવે રોડ અને મુખ્ય બજારો સુમસામ જોવા મળી હતી. રસ્તા ઉપર પોલીસ તંત્ર સિવાય કોઈ જ નજરે પડતું ન હતું. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પાટણમાં વધુ હોવાથી ત્યાં સંક્રમણ વધે તેવી સંભાવના હોવાથી બનાસકાંઠા પાટણ જિલ્લાને અડીને આવેલા જે બનાસકાંઠા પાટણના મુખ્ય પ્રવેશ માર્ગ સીલ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા અને પાટણની સરહદને જોડતો ભાભર રાધનપુર હાઈવે ઉપર ભાભરના ગોસણ ગામ નજીક બનાસકાંઠા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરીને તમામ વાહનોનું ચેકિંગ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇમરજન્સી વાહનોની નોંધ કરીને જવા દેવામાં આવી રહ્યા છે. બિનજરૂરી પ્રવેશ કરતા લોકોને અટકાવીને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છૂપા રસ્તાઓ ઉપરથી કોઈ જિલ્લામાં ન પ્રવેશે તે માટે ગામડાઓમાં પણ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવી છે ત્યારે આપણા ભારતમાં પણ કોરોનાને લઈ અનેક લોકો પરેશાન છે અને ભારત સરકાર દ્વારા પણ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલું છે, ત્યારે છતાં પણ કોરોનાના લઈને અને અમુક કેસો વધી રહ્યા છે, જેને લઈને સરકાર પણ ચિંતિત છે અને લોકો પોતાના ઘરમાં રહે તેવી માટે સરકાર લોકડાઉન જાહેર કરેલું છે. પરંતુ અમુક અંશે લોકડાઉનનું પાલન ન થતું હોવાથી સરકાર પણ ચિંતિત છે અને લોકોને પણ વારંવાર અપીલ કરી રહી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને આને લઈ અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા પણ 11-14 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલું છે. ઇમરજન્સી સેવાની તમામ સેવાઓ બંધ કરેલી છે, એટલે આની અસર ભાભરમાં પણ દેખાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે હાલ ભાભરમાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે. ઇમરજન્સી સેવા સિવાયની કોઈ સેવા ચાલુ નથી અને લોકોની અવર જવર પણ બંધ છે. હાઈવે હાલ સુમસાન પડ્યા છે, તમામ દુકાનો બધું બંધ છે અને લોકો પણ બિનજરૂરી હાઈવે પર દેખાતા નથી. આ જ રીતે જો લોકડાઉનનું પાલન થશે તો આપ સુરક્ષિત રહેશો અને કોરોનાના કહેર વચ્ચે હાલ પાટણની અંદર પણ કેસો નીકળી રહ્યા છે, જેને લઈ અને બનાસકાંઠા તંત્ર સતર્ક થઈ ગયું છે અને બનાસકાંઠાની જેટલી પણ પાટણ બનાસકાંઠાની સરહદ છે, ચોકી ઉપર પણ પોલીસે સતત પહેરો ગોઠવી દીધો છે અને લોકોની અવર જવર બંધ કરી નાખી છે અને લોકોને ઇમરજન્સી સેવા સિવાય જવા દેવામાં આવતા નથી. ભાભરથી ફાર્મર માળી, બીકેન્યૂઝ ચેનલ.